ગુડ મોર્નિંગ બાળકો, તમે બધા ઘરે મજામાં જ હશો. બાળકો, તમારે ગીત ગાવું છે? ચાલો આપણે ગીત ગાઈએ. પાંચ પાંચ ચકલી ચડતી હતી, એક ઉડી ગઈ તો થઈ ગઈ ચાર. ચાર ચાર ચકલી ચડતી હતી, એક ઉડી ગઈ તો થઈ ગઈ ત્રણ. ત્રણ ત્રણ ચકલી ચડતી હતી, એક ઉડી ગઈ તો થઈ ગઈ બે. બે બે ચકલી ચડતી હતી, એક ઉડી ગઈ તો થઈ ગઈ એક. એક એક ચકલી ચડતી હતી, એક ઉડી ગઈ તો થઈ ગઈ શૂન્ય. બાળકો, તમે આ ગીત સાંભળ્યું ને? તો આ ગીતમાં કોની વાત કરવામાં આવી છે? ચકલીની. બીજા કોની વાત કરવામાં આવી છે? એક થી પાંચ સુધીના અંકોની અને શૂન્યની. તો આજે હું તમને શૂન્યનું મૂલ્ય વાર્તા કહેવાની છું. ચાલો તો આપણે વાર્તા સાંભળીએ. એક મોટું નગર હતું. આ નગરમાં એક પ્રખ્યાત ગણિતશાસ્ત્રી રહેતા હતા. એક દિવસ ગણેશાસ્ત્રીએ બધા અંકોની સભા બોલાવી. એ સભામાં શૂન્ય સિવાયના બધા અંકો સમયસર હાજર થઈ ગયા. શૂન્ય કોઈને ખબર ન પડે તેમ ક્યાંક સંતાઈ ગયો. ગણેશાસ્ત્રીએ બધા અંકોને કહ્યું કે તમે અત્યારે જ શૂન્યને જ્યાં હોય ત્યાંથી શોધીને આ સભામાં લઈ આવો. બધા અંકો તો શૂન્યને શોધવા નીકળી પડ્યા. બધા અંકોએ શૂન્યની ઘણી શોધ કરી, પરંતુ શૂન્ય તો ક્યાંય નજરે ન પડ્યો. છેવટે શોધતા શોધતા એક અંકની નજર જાડી પાછળ સંતાયેલા શૂન્ય પર પડી. એટલે બધા અંકો આ શૂન્યને પકડીને ગણેશાસ્ત્રીની પાસે લઈ આવ્યા. ગણેશાસ્ત્રીએ ખૂબ જ પ્રેમથી શૂન્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, તું શા માટે આમ સંતાઈ ગયો હતો? અંકોની સભામાં આવતા શું તને કોઈનો ડર લાગતો હતો? આ સાંભળી શૂન્ય રડમસ અવાજે બોલ્યો, સાહેબ, હું શૂન્ય હોવાથી લોકોની નજરમાં મારી કોઈ કિંમત નથી. કોઈ મારો આદર પકડતું નથી, કોઈ મારો ભાવ પણ પૂછતું નથી. તેથી હું બહુ જ દુઃખી છું. આ કારણે મને અંકોની સભામાં આવતા સંકોચ થતો હતો. મને શોધીને કોઈ સભામાં ન લઈ જાય એટલા માટે હું જાડી પાછળ સંતાઈ ગયો હતો. ગણેશાસ્ત્રીએ થોડો વિચાર કરીને એકના અંકને બોલાવીને પોતાની સામે ઊભો રાખ્યો. પછી એણે શૂન્યને પૂછ્યું, બોલ શૂન્ય, તું આ અંકનું મૂલ્ય બતાવી શકે છે? શૂન્યએ જવાબ આપ્યો, એક. પછી ગણેશાસ્ત્રીએ શૂન્યને એક અંકની જમણી બાજુએ ઊભા રહેવા કહ્યું અને તેના તરફ ઈશારો કરી બીજા બધા અંકોને પૂછ્યું, હવે બતાવો આ અંકને કેટલી કિંમત થાય છે? બધા અંકો એક સાથે બોલી ઉઠ્યા, દસ. પછી ગણેશાસ્ત્રીએ એક બીજા શૂન્યને પહેલા શૂન્યની જમણી બાજુએ ઊભા રાખ્યો અને બીજા અંકોને પૂછ્યું, હવે બતાવો આ સંખ્યાની શી કિંમત છે? બધા અંકોએ એકસાથે જવાબ આપ્યો, સો. ત્યારબાદ ગણેશાસ્ત્રીએ એક ત્રીજા શૂન્યને બીજા શૂન્યની જમણી બાજુએ ઊભો રાખ્યો અને બીજા બધા અંકોને પૂછ્યું, હવે બતાવો જોઈએ આ સંખ્યાની શું કિંમત થાય? બધા અંકોએ એકસાથે જવાબ આપ્યો, હજાર. આ પ્રમાણે ગણેશાસ્ત્રીએ
એકની બાજુમાં ચોથા શૂન્યને એક પછી એક ઊભા રાખ્યા અને બાકીના અંકોને શૂન્યની સાથે ઊભેલા એકના અંકની કિંમત પૂછવા માંડ્યા. જેમ જેમ શૂન્ય વધતા ગયા તેમ તેમ એકની કિંમત વધીને ક્રમશઃ 10,000 લાખ થતી ગઈ. હવે ગણેશ શાસ્ત્રીએ ખૂબ જ પ્રેમથી શૂન્યને કહ્યું, તમે જેમ જેમ એકની પાસે એક પછી એક ઊભા રહેતા ગયા તેમ તેમ એકની કિંમત ક્રમશઃ 10,100, 10,000, લાખ એમ વધતી ગઈ. કોઈ પણ અંકનું એકલાનું મૂલ્ય ઓછું જ હોય છે, પણ તે અંક બીજા અંકો સાથે જોડાય તો તેનું મૂલ્ય વધે છે. કદાચ તારી એકલાની કિંમત શૂન્ય તને ઓછી લાગતી હશે, પણ તું બીજા અંકો સાથે જોડાય છે ત્યારે તારી અને એ અંક બંનેની કિંમત કેટલી બધી વધી જાય છે એ હમણાં જ તે તારી જાતે જોયું છે ને, અને મેં તને સાબિત પણ કરી બતાવ્યું છે. આ રીતે શૂન્યને ગણિતશાસ્ત્રની વાત બરાબર સમજાઈ ગઈ. જોઈએ ને બાળકો, આ વાર્તામાં શૂન્યને એમ લાગતું હતું કે તેને કોઈ માન આપતું નથી, તેનો કોઈ આદર કરતું નથી, તેથી તે ખૂબ જ દુઃખી રહે છે. પરંતુ જ્યારે ગણેશ શાસ્ત્રી તેને ખૂબ જ પ્રેમથી સમજાવે છે કે શૂન્ય કોઈ પણ અંકનો એકલાનું મૂલ્ય ઓછું જ હોય છે, પરંતુ જ્યારે એક અંક બીજા અંક સાથે જોડાય છે ને ત્યારે તેનું મૂલ્ય અનેક ગણું વધી જાય છે. અને આ રીતે ગણેશ શાસ્ત્રીની વાત શૂન્યને બરાબર સમજાઈ જાય છે. તો બાળકો, આપણે પણ ક્યારેક એકલા હોઈએ છીએ ને, એના કરતાં જ્યારે બીજા આપણી સાથે જોડાય ને ત્યારે આપણું મૂલ્ય અને શક્તિ વધી જાય છે. આમ પણ આપણે સંપીને જ કામ કરવું જોઈએ. જો આપણે ભેગા મળીને કામ કરીશું ને તો આપણી અનેક ગણી શક્તિ પણ વધી જશે અને કામ ખૂબ જ સરળ બનશે અને ઝડપથી થશે. તો બાળકો, તમે ઘરે હો કે શાળાએ હોય, આપણે હંમેશા એકબીજા સાથે સંપીને રહેવું જોઈએ. તો તમે બધા રહેશો ને,